ધોરણ 5 ગણિત ગમતના પાઠ્યપુસ્તકમાં ચેપ્ટર 13 પાન નંબર 172 શાંતારામ એક ખાસ રસોઈયો. ચાલો આપણે એમાં જોઈએ. શાંતારામ એક એવો ખાસ રસોઈયો છે જે તે માત્ર પાર્ટી કે તહેવારના દિવસે જ આવે છે. આ ગયા વર્ષે તેને માત્ર 28 દિવસ જ બોલાવવામાં આવ્યો હતો. તેને પ્રતિદિન 165 રૂપિયા ચૂકવવામાં આવે છે. તે બધા મળીને કુલ કેટલા રૂપિયા મળ્યા હશે તે તમારે શોધવાનું છે. તો જુઓ અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે. કેટલાનો? તો 28 દિવસે એ આવે છે અને કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 165 રૂપિયા ચૂકવ્યા છે. તો આપણે એનો ગુણાકાર તમને દર્શાવું છું. જો બાળકો, એને 28 દિવસના 165 રૂપિયા ચૂકવવામાં આવે છે. તો આપણે અહીંયા ગુણાકાર કરીશું. તો 165 ગુણ્યા 28 દિવસનો આપણે ગુણાકાર કરીશું, પદ મૂકીશું. તો એક દિવસના એને 165 રૂપિયા ચૂકવીએ. જો આવી રીતે લખીએ આપણે કે એક દિવસના 165 રૂપિયા ચૂકવાય, તો 28 દિવસના કેટલા રૂપિયા ચૂકવાય? આ પ્રમાણે પદ માંડી આપણે ગણતરી કરી શકીએ છીએ. તો 165 ગુણ્યા આપણે 28 કરીશું. આ ત્રણ રકમના ગુણાકાર સાથે છે. તો જુઓ અહીંયા ત્રણ રકમ છે, અહીંયા બે રકમ છે. એટલે આપણે સૌથી પહેલાં એકમનું શૂન્ય મૂકીશું. ગુણાકાર આપણે કાલે પણ શીખ્યા હતા. જુઓ આજે અહીં શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર કરવાનો છે. આ ત્રણ સંખ્યાને આપણે બે વડે ગુણીશું. તો 5 દુ કેટલા થશે? 10. 10નું 0 વધી પડી 1. 6 દુ 12. 12ને કેટલા થશે? 13. 13નો તગડો વધી પડી 1. 2 એકા 2 ને કેટલા થશે? 2માં ઉમેરતા થશે 3. એટલે આપણે આ 165ને 2 વડે ગુણ્યા. જવાબ કેટલો આવ્યો? 3300. વધતા કરીને હવે આપણે કેટલા વડે ગુણવાના છે? 8 વડે ગુણવાના છે. એકમને એકમ સાથે ગુણીશું. 8 પંચા કેટલા થશે બાળકો? 40. 40નું 0 વધી પડી 4. 5 6 48. 48માં આપણે 4 ઉમરીએ કેટલા થશે? તો 52 થશે. 52નો બગડો વધી પડી 5. 8 એકા 8. 8માં આપણે ઉપરની વધી ઉમેરીશું, કેટલા થશે? 13 થશે. કેટલા થશે બાળકો? 13 થશે. એટલે આપણે 165ને 8 વડે ગુણ્યા તો જવાબ આવ્યો 1320. હવે આ બંને રકમનો સરવાળો કરવાનો છે. 0નું 0, 0ને 2માં ઉમેરશે તો 2 થશે. 3ને 3 6. 3ને કેટલા થશે? 4. તો આપણો જવાબ કેટલા આવ્યો? 4620. તો આપણે શું લખવાનું છે? કે તેને 28 દિવસના કુલ 4620 રૂપિયા ચૂકવવા પડે. આ તમારી પહેલી ગણતરી થઈ. બાળકો, આપણે પહેલી ગણતરી કરી, 165ના 28 વડે ગુણાકાર કર્યો. હવે જો બીજો પ્રશ્ન શું છે? જો તેને આખું વર્ષ બોલાવવામાં આવે તો તેને કેટલા રૂપિયા પગાર મળશે? તમારે પણ રકમ નોટમાં લખવાની છે અને જવાબ ગણવાનો છે. તો જો આખું વર્ષ એટલે આપણે વર્ષના કેટલા દિવસ આવે? 365 દિવસ થાય, બરાબર. 365ને આપણે 165 વડે આપણે એનો ગુણાકાર કરીશું, કારણ કે એને એક દિવસના 165 રૂપિયા ચૂકવીએ છીએ. તો આખા વર્ષના 365 દિવસ થાય. આપણે બીજા દાખલાની ગણતરીમાં પદ કરીશું કે એના કામના દિવસો 365, એટલે એને એક વર્ષ બોલાવવામાં આવે છે અને તેનો પગાર કેટલો છે? 165 રૂપિયા. તો આપણે ગણતરી કરીશું કેવી રીતે? 365 ગુણ્યા 165. આ પ્રમાણે તમારે ગણતરી એની કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 365 ગુણ્યા 165 ગુણશું. જુઓ અહીંયા તમે ઉપર પણ 3 રકમ છે ગુણાકારમાં અને નીચે પણ 3 રકમ છે. તો આપણે પહેલાં આ 3 રકમ છે તેને આપણે શૂન્યને મૂકીશું. તો આપણે પહેલાં એકમનું 1 શૂન મૂકતા હતા, પણ હવે આપણે એકમમાં 3 સંખ્યા છે એટલે આપણે અહીંયા ઉપર એકમમાં 2 શૂન્યની શરૂઆત લખતા કરવાની છે. જ્યારે 3 રકમના દાખલા હોય ત્યારે 2 શૂન્ય મૂકવા. ચાલો હવે આપણે ગણતરી કરીએ. ગણતરીની પદ્ધતિ 1 છે. પહેલાં આપણે દશક સાથે ગુણાકાર કરીશું, એટલે 1 સાથે પહેલાં ગુણાકાર. તે 1 5 5, 6 એકા 6, 3 એકા 3. આપણી 1ની 365 સાથે ગુણાકાર થઈ ગયો. વત્તાનું ચિહ્ન કરીશું. જો આપણે અહીંયા એકમ દશકના 2 શૂન્ય મૂક્યા, હજુ આપણી પાસે 1 શૂન્ય મૂકવું પડશે, કારણ કે અહીંયા 3 રકમ છે. એટલે આપણે ફરી પાછું અહીંયા 1 શૂન્ય મૂકીશું એટલે 3 રકમના 3 શૂન્ય થઈ ગયા. હવે આપણે એની ગણતરી 6 સાથે દર્શાવવાની છે. 6 સાથે આપણે ગુણીશું. તો પહેલાં 5ને ગુણીશું. 6 5 કેટલા થશે બાળકો? 30. 30નું 0 વધી પડી 3. 6 6
36 36 માં 3 ઉમેરેલા થશે 39 તો અહીંયા 9 વધી અહીંયા 9 અને આ વધી આપણે 100 ના સ્થાનમાં મૂકીશું 3 હવે 6 ને કેટલા વડે ગુણીશું બાળકો 3 વડે 6 તાળી 18 18 માં 3 ઉમેરેલા થશે 21 એટલે આપણે 365 ને કેટલા વડે ગુણ્યા બીજા સ્ટેપમાં 6 વડે ગુણ્યા પહેલા સ્ટેપમાં આપણે 1 વડે ગુણ્યા બીજા સ્ટેપમાં આપણે એને 3 વડે ગુણ્યા હવે આપણે એને 5 વડે ગુણવાના છે તો જુઓ 5 વડે ગુણતા 5 5 એટલે થશે 25 25 નો 5 વધી પડી 2 6 5 30 30 માં કેટલો ઉમેરવાના છે 2 30 ના 2 ઉમેરશો તો કેટલો થશે 32 32 નો બગડો વધી પડી 3 45 15 15 માં 3 ઉમેરતા થશે બાળકો 18 થશે એટલે આપણે અહીંયા 18 લખીશું અહીંયા કોઈ સંખ્યા નથી એટલે શૂન્ય એટલે આપણે કેટલા વડે ગુણ્યા 5 વડે આ પ્રમાણે તમારી ગણતરી મેં દર્શાવી અહીંયા એકમ નીચે એકમ અને દશક નીચે દશક અંકો ખાસ ધ્યાનમાં રાખી લખવાના છે તો જુઓ 5ના 5 સરવાળો કરતા 2 9માં 5 ઉમેરતો થશે 14 14માં 8 ઉમેરતો થશે 22નો બગડો વધી પડી 2 6 ને 2 8 9 ને 10 10નું 16 વધી પડી 1 ત્રણ ને બે પાંચ ને એક છ કેટલો જવાબ આપણે આવ્યો 60,225 જવાબ આપણે આવ્યો તે કેટલા દિવસનો થયો આખા વર્ષનો પગાર શાંતારામનો થયો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા દાખલામાં જોયું તો શાંતારામનો રસોઈનો પગાર ચૂકવો હતો ત્યાર પછી હવે આપણે મંદિર તથા ઘોડેસવારનો એક વર્ષનો પગાર શોધવાનો છે આપણે આગળ પહેલાં પાના ઉપર જે કોષ્ટક આપ્યું છે તેમના મંત્રી અને ઘોડેસવારનો પ્રકાર તમને લખીને બતાવે છે જુઓ નોટમાં તમારે આ પ્રમાણેની ગણતરી કરવાની છે આગલા કોષ્ટક પ્રમાણે મંત્રીને દૈનિક 195 રૂપિયાનો પગાર ચૂકવવાનો છે તો આપણે અહીંયા એને વાર્ષિક પગાર ચૂકવવાનો છે એટલે આપણે 195 ગુણ્યા 365 એનો વાર્ષિક પગાર ગણીશું તેનો વાર્ષિક પગાર આખા વર્ષનો એનો 71,175 રૂપિયા એનો આખો વાર્ષિક પગાર થશે એવી રીતે ઘોડેસવારને દૈનિક પગાર એક દિવસનો 76 રૂપિયા આપવામાં આવતો હતો તો આપણે એનો આખા વર્ષનો પગાર શોધવો હોય તો એક દિવસના 76 રૂપિયા લેખે 365 દિવસનો કેટલો પગાર થાય એ પ્રમાણે પદ મૂકી એની ગણતરી મેં તમને દર્શાવી છે જે ઘોડેસવારને આખા વર્ષનો પગાર 365 ગુણ્યા 76 તો એનો પગાર 27,440 રૂપિયા 740 રૂપિયા એને એક વર્ષના ચૂકવવાના થશે તમારે પણ આ ગણતરી દર્શાવવાની છે જુઓ હવે કીધું છે વર્ષ અને વર્ષ અહીંયા એ કીધું છે સોહન દરરોજ 8 ગ્લાસ પાણી પીએ છે તો પહેલો પ્રશ્ન શું છે તે એક મહિનામાં કેટલા ગ્લાસ પાણી પીશે હવે એક મહિનાના મેં 30 દિવસ લીધા છે એક દિવસના કેટલા ગ્લાસ પાણી પીએ છે 8 ગ્લાસ તો 8 ગુણ્યા 30 એટલે 240 દિવસમાં એ 240 ગ્લાસ પાણી પીશે સોરી પછી અહીંયા કીધું છે કે એક વર્ષમાં કુલ કેટલા ગ્લાસ પાણી પીશે તો એક વર્ષના કેટલા મહિના હોય 365 જે આપણે આગળ શીખ્યા અને કેટલા ગ્લાસ દૂધનું પાણી પીએ છે 8 ગ્લાસ 365 ગુણ્યા 8 કરીશું તો 2,920 ગ્લાસ એનો જવાબ આવશે તમારે આ ગણતરી તમારી નોટબુકમાં જે આગળ દર્શાવી છે એ પ્રમાણે તમારે દર્શાવવાની છે મેં માત્ર તમને જવાબ લખીને આપ્યા છે ગણતરી તમારે જાતે કરવાની છે ત્રીજું જો કોઈ એક સોસાયટીમાં રહેતા 125 લોકો દરરોજનું 8 ગ્લાસ પાણી પીએ તો આખા વર્ષમાં કેટલું પાણી પીએ તો સૌથી પહેલાં આપણે રોજનું કેટલું પાણી પીએ છીએ તે શોધવાનું છે તો 125 ગુણ્યા 8 કરીશું તો 1,000 ગ્લાસ એ રોજનું પાણી થયું દરરોજનું પાણી હવે આખા વર્ષ માટે કેટલું પાણી પીએ છે તે શોધવા માટે આપણે આ જે 1,000 શોધ્યું તેને આપણે કેટલા વડે એક વર્ષના 365 દિવસ થાય તો 1,000 ગુણ્યા 365 કરીને તમારો જે જવાબ આવે એ તમારે ગણતરી કરીને નોટમાં દર્શાવવાના છે તો બાળકો આ બધા જ દાખલા તમારે તમારી નોટબુકમાં ગણતરી સાથે દર્શાવવાના રહેશે